નમસ્કાર હું છું વ્યંકા પરમાર સિટી ન્યૂઝમાં આપનું ન્યુઝ સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ બે સપ્તાહ બંધ બોર્ડ પરીક્ષા યથાવત કોરોના વાયરસની સંભવિત રોગચાળા અંગે ભરૂચ ખાતે આરોગ્ય વિભાગની મીટિંગ બીજે મેડિકલ કોલેજના ના કમલેશ ઉપાધ્યાય કોરોના વાયરસની સતર્કતા અને સારવાર અંગે માહિતી આપી

કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર દ્વારા સોમવારથી બે સપ્તાહ સુધી રાજ્યની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે પરંતુ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે હાજર રહેવાનું રહેશે તો હાલમાં જ બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે રાજ્યના સિનેમાઘરો સ્વિમિંગ પુલો પણ બંધ રહેશે રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે રાજ્ય સરકારે તમામ ધાર્મિક સ્થળો સંપ્રદાયોને પોતાના મેળાવડાનો ધર્મ કાર્યક્રમોનો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા માટે પણ અનુરોધ કર્યો છે કોરોનાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસની સંભવિત રોગચાળા સંભવિત જાણકારી અન્વયે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જાણકારી અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ના ફિઝિશિયન ડિપાર્ટમેન્ટ ના એચઓડી અને એસોસિએટ પ્રોફેસર કમલેશ ઉપાધ્યાય વિસ્તૃત માહિતી આપી હતી અને તેની સારવાર સહિત અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું ઇન્ફેક્શન કોઈ પણ હોય ઇબોલા હોય કોંગો હોય ઝિકા હોય ફ્લુ હોય કે હોય એના ચાર્જ છે યાદ રાખવા સૌથી પહેલા જે આવે એ રિઝર્વર માં ચામાચીડિયા

આ જિલ્લા આરોગ્ય 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 અધિકારી ત્રિપાઠી વિભાગના વિભાગના પટેલ ભરૂચ મેડિકલ એસોસિએશનના વરિયા ભરૂચના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ સહિત શહેરના અન્ય તબીબો ઉપસ્થિત રહ્યા હતા કોરોનાની દહેશત વચ્ચે પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈ માસ્ક અને સેનેટાઈઝર આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરાયો છે ભરૂચમાં પણ તેની ખરીદી માટે લોકો ચિંતાતુર જોવા મળી રહ્યા છે

એ બીજાને ચેપ ના ફેલાય એને માટે વધારે ઉપયોગી છે તેમજ જે હોસ્પિટલમાં કામ કરતા હોય અથવા પોઝિટિવ દર્દીઓ સાથે કામ કરતા હોય તો એમને બચાવવા માટે એ ઉપયોગી છે સામાન્ય પબ્લિક માટે એમનો કોઈ બહુ મહત્ત્વ રહેતું નથી બીજી બાજુ ભરૂચ શહેરમાં માસ્ક અને સેનેટાઈઝરનો સંગ્રહ કરવામાં ન આવે અને નિયત કરેલા ભાવે જ તેનું વેચાણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ભરૂચના દવાઓના છૂટક અને જઠ્ઠાબંધ વિક્રેતાઓ પૈકી પ્રજાભિમુખ અભિગમ ધરાવતા કેટલાક વેપારીઓ તેઓના ત્યાંથી માસ્ક અને સેનેટાઈઝરના વેચાણ નિયત ભાવમાં કરી રહ્યા છે કોરોના વાયરસને લઈને જે તકલીફો બની છે પબ્લિકમાં ગભરાટ છે એના માટે અમે અહીંયા આગળ ડિસ્પોઝેબલ માસ્ક ફ્રીલી મળે એ રીતે રાખીએ છીએ અને લોકો અને એનાથી કોઈ પબ્લિકે ગભરાવાની જરૂર છે નહીં અને આને પ્રોટેક્ટ કરવા માંડશે ને દહીસર આ બધી વસ્તુ મળે છે અને બધું વ્યવસ્થિત બધા સ્થળોમાં ઉપલબ્ધ છે કોરોના વાયરસ માટેના વિશેષ એન નાઇન ટુ માસ્કની માંગ ઓછી જોવા મળી રહી છે જે બસો વીસ રૂપિયાની આસપાસના બજારમાં ઉપલબ્ધ છે તેના સંગ્રહથી દૂર રહે તેમ ખરીદી બાદ લેવાનો આગ્રહ રાખે તે જરૂરી છે તો બીજી બાજુ વહીવટી તંત્ર પણ આવશ્યક ચીજવસ્તુ ધારામાં સમાવાયેલા આ બંને ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને કોઈ પણ વેપારી કે વ્યક્તિ તેનો સંગ્રહ ન કરે તે માટે સતત નજર રાખે તે જરૂરી છે ભરૂચના કુકરવાડા ગામમાં દેખાયેલા દીપડાને ને પાંજરે પૂરવાની વન વિભાગની કવાયત હજુ સફળ થઈ નથી ત્યારે આ વિસ્તારમાં ત્રણ દીપડા જોવા મળ્યા હોવાનું એક ગ્રામજને જણાવ્યું હતું છેલ્લા બે દિવસથી ભરૂચના પશ્ચિમમાં આવેલા કુકરવાડા ગામમાં દીપડાનો દહેશત જોવા મળી રહ્યો છે ગ્રામજનો ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે ગ્રામજનોની ફરિયાદ બાદ વન વિભાગની ટીમે દોડી જઈ સ્થળ નિરીક્ષણ કરવા સાથે જમીન પરના પગલા પરથી અનુમાન લગાવી દીપડાને પાંજરે પૂરવા શુક્રવારે મારણ સાથે બે સ્થળે પાંજરા મૂકી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે પરંતુ હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી તે દરમિયાન શનિવારે ગામના જ એક રહીશે પોતે રોડ ક્રોસ કરતા ત્રણ દીપડા જોયા હોવાની વન વિભાગના વાઇલ્ડ લાઈફ વન વિભાગે સતર્ક થઈ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટેની કવાયત વધુ તેજ બનાવી છે ત્યારે વન વિભાગને ક્યારે સફળતા મળે તે જોવું રહ્યું હાસોટમાં કોમી એકતાના પ્રતિક્ષામાં હઝરત છોટુમિયા બાવા દરગાહ ખાતે ઉર્ફ શરીફ ની ઉજવણી કરવામાં આવી હતી મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલ અને હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાના પ્રતિક્ષામાં હાંસોટના હઝરત મિયા બાવા અને કરીમુલ્લા બાવાની ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે આ ઉર્સ પ્રસંગે ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં મુરીદો ઉમટી પડે છે અને હિન્દુ અને મુસ્લિમ બિરાદરો સાથે મળીને આ ઉર્સની ઉજવણી કરે છે પ્રતિવર્ષ ઉર્સ શરીફમાં ભરૂચ અંકલેશ્વર સુરત વડોદરા ઉપરાંત રાજ્ય બહાર વસતા હઝરત છોટુ બાવાના મુરીદો લાખોની સંખ્યામાં ભાગ લીધો હતો દરગા શરીફના સજ્જાદા નસીન હઝરત પીર મોહમ્મદ ચિસ્તીએ ઉર્ફ શરીફમાં પ્રથમ સંદલ પેશ કર્યો હતો ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સંદલ પેશ કરવામાં આવ્યા હતા હું મહારાષ્ટ્રનો રહેનારો છે અને અમે બધા અહીંના હિન્દુ લોકો અહીંયા હસોદ શરીફ ઉર્સમાં આવીએ છીએ હિન્દુ મુસ્લિમ બધા જ ભાઈ અહીંયા આવીને ઉર્સને સારી રીતે મનાવે છે અને અહીંયા લોકોની વધુની મનોકામના પૂર્ણ થાય છે એક એકબીજાને અમે મળીને અમે ઉર્સ મનાવીએ છીએ મેરા નામ સૈયદ આઝમ નિઝામી હા પે દહેલીસે આયા હું છોટુ મિયા બાબા સાહેબ કા ઉર્સ મનાયા જા રહા હર કલીમ બાબા કા કલીમુદ્દીન બાબા જે છોટુ મિયા બાબા કે બેટે હૈ उनका यहाँ पे हम आए हैं यहाँ पे मैं हर साल आता हूँ वैसे ये आप देखेंगे यहाँ पे कितने लोग आए हुए हैं नई जगह जगह से लोग आए हुए हैं ये एक छोटा अजमेर है यहाँ पे आप देखेंगे तो हर मजहब के लोग आते हैं यहाँ पे हिंदू मुस्लिम सिख ईसाई हर मज़हब से ताल्लुक रखने वाले क्योंकि तो जो बुजुर्ग यहाँ पर जिनका उर्स मनाया जा रहा है ये ऐसी शख्सियत हैं जिन्होंने सबको सौफ़ किया हर इंसान के काम आते हैं उनके अच्छे कामों की वजह से ही लोग उनको इतना मानते हैं इतना मानते हैं कि आज तक आते हैं और हम लोग भी यहाँ पे हाजिरी देने के लिए आते हैं सलाम पेश करने के लिए आते हैं आप देखें छोटू बाबा का यहाँ पे मजार है अब उनकी जो नेक्स्ट जनरेशन है वो इस सिलसिले को आगे कायम कायम कर रही है जड़ेश्वर रोड पर वड़ा पावना लेरा टंबू नीचे रंधन गैस न लाल सिलेंडर अचानक सड़गी उठता स्थानिको पोता दुकान में लगायेल फायर अग्निशामक साधन आग ओलवी थी બનાવની માહિતી મળતા ભરૂચના જાળેશ્વર રોડ ઉપર આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક જાહેર રોડ ઉપર વડાપાવના ડેરા તંબુ નીચે રાંધણ ગેસનો સિલિન્ડર અચાનક લીકેજ થયા બાદ સર્ગી ઉઠતા નાઝવાક મચી જવા પામી હતી જોકે નજીકના કોમ્પ્લેક્ષની દુકાનમાં લગાવવામાં આવેલ અગ્નિશામક સાધનથી આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કરાયો હતો આગના કારણે ડેરા તંબુમાં પણ આગ લાગતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને સ્થાનિકોની સતર્કતાના કારણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો આગ ઉપર કાબુ ન લેવાયો હોત તો ઘટના સ્થળે વીજ થાંભલાઓમાં આગ પ્રસરી હોત તો મોટી હોનારત થવાની દહેશત વર્તાઈ રહી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ખાણીપીણીની લારીઓ તથા ચાની કેન્ટીન ઉપર રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યો છે ગેસ એજન્સીના સંચાલકો રાંધણ ગેસ સિલિન્ડરોના કાળાબજાર કરતા હોવાના કારણે જાહેર માર્ગો ઉપર ખાણીપીણીની લારી ઉપર રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા હોવાનું સામે આવી રહ્યું છે વાગરામાં સોનીની દુકાનમાં સોના ચાંદીના દાગીનાને રોકડા મળી પચાસ હજારનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા અને સીસીટીવી નું ડીવીઆર પણ લઈ ગયા હતા

चोरी अंगिनी वागरा पुलिस फरियाद है शाम को हम दो भाई पे बैठे थे हमने दुकान बंद करके गए सब लॉक वॉक कम्प्लीट आया उसने देखा सारा सामान बिखरा हुआ पड़ा था और जब भी उसने पीछे जाके दरवाजा खोल के देखा तो वहाँ पे बड़ा सा छेद किया हुआ था वहाँ से कुछ अनजान लोग अंदर आए मेरी दुकान में और उन्होंने जो काउंटर में सभी माल बेचा हुआ था काउंटर में पैसे भी थे कुछ कैश था તૂટા નહીં જમ્મુ ના ભૂત ફળિયા માં ગંદકી થી ઉભરાતી ગટર થી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગાંધીનગર રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી જંબુસર નગરમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે નગરપાલિકાના સત્તાધીશો પ્રજા દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પીઠનું પાણી હાલતું નથી જંબુસર શહેરના ભૂતવળિયા વિસ્તારમાં ઘણા દિવસથી ગટરના ગંદા પાણી મરાઠા સમાજના ઘરોમાં ઉભરાય છે સ્થાનિકોને ગટરના ગંદા પાણીમાંથી અવર કરી પડે છે બાળકોએ પણ શાળાએ જવા માટે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે

હવે પછી અમે હજુ પાંચ દિવસ વાત જોઈશું અને આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે અમે આગળ ગાંધીનગર આ વસ્તુની કાર્યવાહી કરવાના છે તે ધ્યાનમાં લેસ અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પરથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જઠ્ઠા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રો માહિતી મુજબ શહેર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પ્રતિન ચોકડી વિસ્તારમાં ઓમકાર કોમ્પ્લેક્સ સામે અનસાર માર્કેટથી પ્રતિન ચોકડી તરફ આવતી રિક્ષાને રોકી તેમજ તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સંજયનગરમાં રહેતા ઇરફાન પિરુમિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે નવી નગરીમાં રહેતો ઇમરાન દિલાવર દિવાન ફરાર થઈ ગયો હતો શહેર પોલીસે રૂપિયા ચોવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો એસી હજારની રિક્ષા અને મોબાઈલ મળી કુલ એક લાખ આઠ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી ફરાર ઇમરાન દિલાવર દિવાનને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના માંડવા ગામેથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના માંડવા ગામે રહેતો પ્રકાશ મગન વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની વાતની આધારે ભરૂચ એલસીબીની ટીમે રેડ કરતા ઘરમાંથી સાત હજાર સાતસોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કે બુટલેગર પ્રકાશ વસાવા ફરાર થઈ ગયો હતો એલસીબી પોલીસે તેના વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આગામી તારીખ ઓગણીસ માર્ચના દિવસે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાના બજેટ રજૂ કરવામાં આવશે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી નાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તારીખ ઓગણીસ માત્રના રોજ રજૂ થનાર બજેટ મહત્વનું સાબિત થશે લાંબા સમયથી જૂના ભરૂચ અને પશ્ચિમ વિસ્તારની ઉપેક્ષાનો આક્ષેપ ભરૂચ નગરપાલિકા પર થતો રહ્યો છે ત્યારે બજેટમાં આ વિસ્તારોને કેટલું મહત્ત્વ આપવામાં આવશે તે જોવું રહ્યું રતન તળાવના વિકાસ રંગ ઉપરની જગ્યાનો ઉપયોગ આ બધી બાબતોનો ઉલ્લેખ ઘણા અગાઉના બજેટોમાં કરવામાં આવ્યા હતા પરંતુ કામગીરી કરવામાં આવી નથી રસ્તાના કામો ગંદા પાણીના નિકાલની સમસ્યા અંગે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવશે તેવી આશા અને અપેક્ષાઓ ભરૂચના રહીશો રાખી રહ્યા છે

નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાની ઝુંબેશ પેરોલ ફોલો સ્કોડ ભરૂચ દ્વારા હાથ ધરવામાં આવી છે પેરોલ ફોલો સ્કોડના પીએસઆઈ બીડી વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે મહિલા અત્યાચાર અને દહેજના ગુનામાં ચાર વર્ષોથી નાસ્તો ફરતો આરોપી અનિસ અબ્બાસ પટેલ રહેવાસી ઇસ્લામપુર તાલુકા જંબુસરને ઝડપી પાડવામાં આવ્યો હતો અનીસ પટેલ ચાર વર્ષો અગાઉ સાઉથ આફ્રિકા પણ જઈ આવ્યો હતો તે ભારત પરત આવતા પેરોલ ફોલો સ્કોડે તેને ઝડપી જંબુસર પોલીસને હવાલે કરેલ છે રામાયણ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા મહાકાવ્ય રામાયણના અનુલક્ષીને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન તારીખ શનિવારના રોજ સવારે મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે કરવામાં આવે છે સ્પર્ધાનું ફોર્મ તારીખ એકવીસ ત્રણ બે હજાર વીસ સુધીમાં જે તે કલેક્શન સ્થળે જમા કરાવી દેવાનું રહેશે સ્પર્ધા ભરૂચ જિલ્લા પૂરતી મર્યાદિત છે આ સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે એક અગિયારથી થી વીસ વર્ષ સુધીના અને બે એકવીસ વર્ષથી ઉપરના આ સ્પર્ધાના વિષયો એક મહાકાવ્ય રામાયણનો કોઈપણ પ્રેરક પ્રસંગ બે રામાયણનો ગૃહસ્થ જીવન પર પ્રભાવ ત્રણ યુગ પુરુષ શ્રીરામ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ મેળવવા માટે જતીન ભટ્ટ મોબાઈલ નંબર ચોરાણું બસો અડસઠ એકસઠ નવસો પંચાણું રાજુ દવે મોબાઈલ નંબર ત્રાણું સાતસો અઠ્ઠાવન પાંત્રીસ છસો બારનો સંપર્ક કરવો કોરોનાના ભયને પગલે રેલવેમાં એસી કોચમાં ઢાબળા આપવામાં આવશે નહીં કોરોનાનું કહેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે તેવા સમયે વિવિધ તંત્ર દ્વારા કોરોનાનું ફેલાતો અટકાવવા પગલા ભરાઈ રહ્યા છે આવા સમયે રેલવે તંત્ર દ્વારા પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે કે કોરોના જેવા ભયંકર રોગને ફેલાતો અટકાવવા હવે રેલવે તંત્ર દ્વારા એસી કોચમાં ધાબળા રાખવામાં આવશે નહીં આ બાબતે રેલવેના મુસાફરોએ નોંધ લેવી હાંસોટના કુદાદરા ગામે સહકાર રમત ગમત યુવા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વરદ હસ્તે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભુવનેશ્વરી ગ્રુપ દ્વારા પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે દીપ્રાગટિયા દ્વારા કરવામાં આવ્યું હતું દરમિયાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું દરેક ગામની એક ટીમ તથા સંગઠન અંકલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસીની ટીમો થઈ એકસો પચીસ જેટલી ટીમો ભાગ લઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે પાંચસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને સારા ખેલાડીઓ આગળ વધે તેના માટે સરકાર કટિબદ્ધ છે અને તેમના માટે પણ પચીસ થી પચાસ લાખ જેટલો ખર્ચ કરે છે આ પ્રસંગે ભુવનેશ્વરી ગ્રુપના પ્રમુખ બળવંતસિંહ પટેલ હર્ષદ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મારુતિસિંહ અટુદરિયા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા ક્ષા યથાવત કોરોના વાયરસની સંભવિત રોગચાળા અંગે ભરૂચ ખાતે આરોગ્ય વિભાગની મીટિંગ બીજે મેડિકલ કોલેજના કમલેશ ઉપાધ્યાય કોરોના વાયરસની સતર્કતા અને સારવાર અંગે માહિતી આપી

આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર